નમસ્કાર આજે વિશ્વ માતૃભાષા દિવસ એકવીસ ફેબ્રુઆરી બંગાળના ચાર યુવાનો પોતાની માતૃભાષા બચાવવાના આંદોલનમાં શહીદ થાય છે અને યુનો વિશ્વભરની માતૃભાષાઓને બચાવવા માટેના એક આંદોલનના સક્રિય રીતે કામ કરનાર માણસો માટે આ દિવસને વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવે છે વિશ્વમાં સાડા સાત કરોડ જેટલા ગુજરાતીઓ ગુજરાતી ભાષા બોલે છે ભારતમાં સાડા છ કરોડ ગુજરાતીઓ ગુજરાતી ભાષા બોલે છે આપણી ગુજરાતી ભાષાને બચાવનારો સાચો ભાષક જો કોઈ હોય તો એ છે આપણો ગામડાનો અભણ અને ગામડાની લોક સંસ્કૃતિમાં જીવનારો માણસ ગામડાની લોક સંસ્કૃતિમાં જે લોકો જીવે છે એમની લોક કહેવતો લોક લોકરૂધિપ્રયોગો એમના ગીતો અને એમની જે પ્રસંગો છે પરંપરા છે એમાં માતૃભાષાનું સાચું રક્ષણ થયું છે આપણે એ બધાને બચાવવું જોઈએ આપણે લોકસાહિત્યને બચાવવું જોઈએ તો જ આપણી માતૃભાષાની સાચી સેવા આપણે કરી શકીશું આપણે આ ભાષાને જ્યારે આટલો બધો વ્યાપ વિશ્વભરમાં છે ત્યારે આ ભાષા માટે આપણે ઘણું બધું કામ કરવું જોઈએ ભારતની અંદર રાજી નામની ભાષા હતી જેની અંદર જેનો કોઈ મિત્ર અવસાન પામ્યો હોય એના માટે બોલાતો એક શબ્દ હતો રાવપક નામનો શબ્દ પણ એ ભાષા ગઈ પછી એ શબ્દ પણ ગયો એ શબ્દમાં રહેલો સ્નેહ પણ જતો રહ્યો આપણે આ ભાષાનો વધુમાં વધુ વ્યાપ કરીએ ખૂબ વાંચન કરીએ જે લોક પરંપરામાં ગુજરાતી ભાષાની અંદર મૂળ પરંપરામાં જે લાગણીઓ ઉત્સવો વગેરે જળવાયેલું છે એ બધું આપણે સાચવી લઈએ અંકે કરી લઈએ અને આજે જુઓ કે ગુજરાતી ગીતો ઉપર ગુજરાતીઓ કેવા નાચે છે આ નાચને આ આનંદને આપણે જાળવી રાખીએ તો ગુજરાતી ભાષાનો જય જયકાર થશે જય ગુજરાતી જય ગુજરાતી જય ગુજરાતી